नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। અવારનવાર પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહેતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે રાજકોટ શહેરમાં પણ યોજાનાર છે। દર્શક મિત્રો, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો વળી બીજી તરફ રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન આવ્યું છે સામે। તમને જણાવી દઈએ કે પુરુષોત્તમ પીપળિયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી જુદી 4 જેટલી પોસ્ટ મૂકી છે, જેમાં પુરુષોત્તમ પીપળિયાએ લખ્યું છે કે તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે ને કોના ઈશારે આવે છે, 5 લાખનું ઇનામ। જ્યારે કે અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું કે તાંત્રિક બાબા બાગેશ્વરના રાજકોટના દરબારથી ભારત સહિત વિશ્વના દેશો રાજકોટની જનતાની બુદ્ધિમતા માપી લેશે। તો સાથે જ અન્ય એક પોસ્ટ, ત્રીજી પોસ્ટ જે છે તેમાં લખવામાં આવ્યું કે હિન્દુ ધર્મના ઓઠા હેઠળ સનાતન ધર્મને વિવાદસ્પદ કરવાના કાવતરામાં રાજકીય પક્ષોએ બિન સનાતનની ફોજ કાર્યરત કરી છે। જ્યારે દર્શક મિત્રો, ચોથી પોસ્ટમાં લખવામાં આવ્યું છે બિલીવ ઓર નોટ, રાજકોટના પ્રમુખ શ્રેષ્ઠીઓએ તાંત્રિક બાબા બાગેશ્વરના આયોજન। તમને જણાવી દે કે રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 1 જૂન તેમજ 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે, જે માટેની તડામાર તૈયારીઓ પણ આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે। બાબા કે દરબાર મે જનમેદની એકત્રિત હોતી હે, આપ જાણતે હે કે પૂરા ભારત વર્ષ મે જનમેદની એકત્રિત કરના કોઈ બડી બાત નહીં હે। आगे भी कई संतों ने, जो संतों तो उनको नहीं बोल सकते हैं, कई ऐसे जो वशीकरण वाले बाबा है या जो धर्म के विरुद्ध कार्य करते हुए वो बाबा है, उन्होंने काफ़ी जनमेदनी एकत्रित करते थे, वो भी आज जेल में है। ऐसी बात नहीं है जनमेदनी एकत्रित करने से वो कोई संत है या धर्म धुरंधर है वो साबित हो जाता है, ऐसी बात नहीं है। वो सामूहिक सम्मोहन है, बस इतना ही उनके लिए काफी है। प्रश्न करने के लिए अगर मुझे मौका मिला तो मैं जरूर जाऊंगा। मैं जो समिति है वो मुझे बुलाएंगी तो मैं बाबा के सामने उपस्थित रहूंगा और मेरा जो प्रश्न है वो मैं मक्कमता से उनके सामने रजू करूंगा। अगर बाबा ने सही जवाब दे दिया तो मैंने फिर मैं कर रहा हूँ कि मैं उनको फॉलो करूंगा और उनका प्रचार प्रसार भी करूंगा।